Good morning, विद्यार्थी मित्रों, અંચાવા બધા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 4 વિષય ગુજરાતી એની અંદર પાઠ 6 ફાઇનલ મારો બોલ્યો કુહ બરાબર એ ચાલતું હતું એની અંદર આપણે પેજ નંબર 116 તો વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે પાઠ્યપુસ્તક અને પેન્સિલ અને રબર એ જોડે રાખવાનું છે બરાબર તો હવે આપણે પાના નંબર 116 પર આજે ભણીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો શું દે કોઠો પૂરો કરો સૂચના આપેલી છે કે કોઠો પૂરો કરો વિદ્યાર્થી મિત્રો તો કોઠાની અંદર જો 1 2 3 4 અને 5 ક્રમ આપેલા છે મમ્મી પહેલા છે મમ્મી પપ્પા બાળકો પછી મમ્મી વત્તા પપ્પા વત્તા બાળકો વાઘણ વત્તા વાઘ વત્તા
ને 12 વાર 12 નું 12 ના બચ્ચા ને 12 વાર કહેવાય હવે એના પછી છેલ્લું પાંચમું સિંહણ શું આવશે પાંચમા ની અંદર સિંહ તો મમ્મી સિંહણ પપ્પા સિંહ અને સિંહના બચ્ચા ને 12 સિંહ તો અહીંયા લખેલું છે એટલે આપણે લખવાનું નથી હવે ત્રણે ત્રણને ભેગા કરવાના છે બરાબર તો હવે લખીશું સિંહણ સિંહણ વત્તા સિંહ વત્તા બાળ સિંહ વત્તા બાળ સિંહ સિંહના બચ્ચાને બાળ સિંહ કહેવાય સિંહના બચ્ચાને પણ બાળ વાર કહેવાય ખ્યાલ આવ્યો તો આ રીતે તમારે મારી સાથે સાથે આ કોઠાને પૂરતું જવાનું છે ખ્યાલ આવ્યો તો તમે જો આ રીતે છે મમ્મી પપ્પા બાળ અને ત્રણે ત્રણને ભેગા કરવાના છે કે મમ્મી વત્તા પપ્પા વત્તા બાળ બરાબર તો આ રીતે તમારે કોપીની અંદર લખવાનું છે હવે એના પછી જુઓ આપણે ત્રીજી વાર્તા સાંભળીએ ત્રણ કુટુંબમાં બધા મળીને કામ કરે વિદ્યાર્થી મિત્રો કુટુંબ તો ઘરના સભ્ય હોય એ સભ્યને આપણે કુટુંબ કહેવાય તો દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી હોય અને નાના બાળકો હોય તો એમને આપણું કુટુંબ કહીએ આપણે તો જો કુટુંબમાં બધા મળીને કામ કરે વિદ્યાર્થી મિત્રો કુટુંબની અંદર બાળકો હોય તો બાળકો રમે રમત રમે રમત ગમત કરે સ્કૂલે જાય અને અભ્યાસ કરે મમ્મી હોય તો મમ્મી ઘરનું કામ કરે પપ્પા હોય તો નોકરી પર જાય કોઈના પપ્પા ધંધા પર જાય અને દાદા દાદી તો એ નિવૃત્તિ હોય એટલે એ ઘરે જ આરામ કરે બરાબર તો દરેક પોતાનું કામ કરે તો કુટુંબમાં બધા મળીને કામ કરે દરજી કપડાં સીવે દરજણ બટન કાપે દરજી હોય એ કપડાં સીવે દરજીની ઘરથી એટલે કે એ પુષ્કળ પર બટન કાપે મોચી તેલ કાઢે ઘાચણ ઘાણી સાફ કરે પછી માટી માટી ખૂંદવામાં ચાકડો ફેરવવામાં અને માટલા પકવવામાં ગુભારણ અને કુંભાર સાથેને સાથે માટલા છે એ કુંભાર બનાવે માટલા પણ બનાવે કુંભાર વિદ્યાર્થી મિત્રો દરજી છે એ આપણા કપડાં સીવી આપે દરજી શું કરે આપણા કપડાં સીવે ઘાંચણ ઘાંચી છે એ તેલબિયામાંથી તેલ નીકાળે ધારો કે તેલ હોય તલ હોય તો તલમાંથી તલનું તેલ નીકળે દિવેલા હોય તો દિવેલ તેલ નીકળે સરસવ હોય તો સરસવનું તેલ નીકળે એની ઘાણીની અંદરથી તેલ નીકાળે પછી સોરી કુંભાર છે એ માટલા બનાવે છે તો શું રે માટી ગૂંદવામાં ચાકડો ફેરવવામાં જે ગૂંગો ચાકડો આવે કુંભારનો માટલા પકવવામાં કુંભાર અને કુંભારણ સાથેને સાથે જ કુંભારણ પણ કુંભાર ભાઈને એટલી જ મદદ કરે છે લુહાર અને લુહારણ સાથે મળીને ધાકરડું પાવડા વગેરે બનાવે લુહાર એ લોખંડના ઓજારો બનાવે ખેતીકામના ઓજારો હળ છે પાવડો છે દાતરડું છે કોદાળી છે આવા બધા સાધન છે એ લુહાર બનાવે તો શું છે લુહાર અને લુહારણ લુહાર અને લુહારણ સાથે મળીને દાતરડું પાવડો વગેરે બનાવે જે કે લોખંડમાંથી ચીજ વસ્તુઓ બનાવે માળી ફૂલછોડની સંભાળ રાખે માળણ ફૂલ ગૂંથીને માળા વેણી હાર ગુલદસ્તા બનાવે હવે ફૂલછોડ એ માળીનું છે ફૂલછોડ કોણ છે રે માળીનું છે તો માળીની સાથે સાથે માળણ પણ જે ફૂલ ફૂલછોડમાંથી જે ફૂલ કાઢે એની માળા બનાવે માથામાં નાખવાની વેણી બનાવે હાર બનાવે ભગવાન માટે અને ગુલદસ્તા વગેરે બનાવે છે અને વેચે છે શેઠ શેઠાણી દુકાન સાચવે છે શેઠ શેઠાણી દુકાન સંભાળે છે નોકર નોકરાણી ઘરની દેખરેખ રાખે છે નોકર હોય આપણા ઘરે એના ઘરથી ને બંને ઘરની સાફ સફાઈ કરે છે અને ઘરની દેખરેખ રાખે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા સહાયકારો એ આપણાને ગમે તે રીતે ઉપયોગ
સેવા કરે છે, દરજી છે, એ કપડાં સીવી આપે છે, વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આ બધા આપણા જીવનની અંદર બહુ ઉપયોગી હોય છે. તો હવે આપણે પેજ નંબર 170 પર જઈએ. કારીગરોના નામ લખો. હવે શું છે વિદ્યાર્થી મિત્રો, કારીગરોના નામ લખો. પુરુષ અને સ્ત્રી, તો કુંભાર, તો કુંભારની સ્ત્રીને કુંભાર કહીશું. દરજી, તો દરજીની સ્ત્રીને દરજણ કહીશું. એ રીતે આપણે ખાલી જગ્યા પૂરતું જવાનું છે અને લખતું જવાનું છે, બરાબર. તો દરેકનું ધ્યાન પોતાની ચોપડીની અંદર હોવું જોઈએ. ગાય દૂધ આપે છે, દૂધમાંથી અનેક ચીજ વસ્તુઓ બને.
બને છે ગાય દૂધ આપે છે દૂધમાંથી અનેક ચીજ વસ્તુઓ બને છે ગાય દૂધ તો આપે છે પણ દૂધમાંથી અનેક ચીજ વસ્તુઓ બને છે હવે ગાયનું દૂધ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે ગાયનું દૂધ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે વળી ગાયના બચ્ચા મોટા થઈને ગાયના બચ્ચા એટલે કે ગાયના બચ્ચાને આપણે વાછરડું કહીએ છીએ તો ગાય વાછરડાને જન્મ આપે છે ગાય વાછરડાને જન્મ આપે છે તે મોટા થઈને બળદ કે ગાય બને છે તે મોટા થઈને બળદ કે ગાય બને છે વિદ્યાર્થી મિત્રો બસ આટલી જગ્યા છે એટલે આપણે ટૂંકમાં આટલો જ કોડ લખીશું જો વધારે લખવા જઈશું તો નીચે જગ્યા રહેશે નહીં તો શું છે બળદ ગાય અને વાછરડા સમાજને ખૂબ ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે તે હળ ખેંચે છે તે ગાડું ખેંચે છે ગાય દૂધ આપે છે દૂધમાંથી અનેક ચીજ વસ્તુ બને છે ગાય વાછરડાને જન્મ આપે છે તે મોટા થઈને બળદ કે ગાય બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં જ લખ્યું છે દરેક વિષય બે ત્રણ વાક્ય લખ્યા છે તો વધારે લખવા જઈએ તો એટલી આપણા જોડે જગ્યા નથી વિદ્યાર્થી મિત્રો તમારે આ પત્ર છે કે તમારે એ પેજની અંદર પાના નંબર 170 પર તમારે સુંદર અક્ષરથી લખવાનું છે બરાબર હવે જા પછી નીચે જોઈએ કન્યાના સંબંધીને ઓળખી ઓળખ આપી છે શું છે કન્યાના સંબંધીની ઓળખ આપી છે તે બધા સાથે વરરાજાને શું સંબંધ થશે તે લખો બરાબર હવે કન્યાના મમ્મી પપ્પા સાસુ સસરા બહેન જીજાજી ભાઈ ભાભી મામી મામા ફોઈ ફુવા કાકા કાકી બરાબર તો હવે એ કન્યાને તો થાય પણ વરરાજાને શું સંબંધ થાય તો હવે છોકરીના મમ્મી પપ્પા હોય એ વરરાજાને સાસુ સસરા થાય શું થાય સાસુ સસરા બરાબર તો હવે આપણે એ રીતે અહીંયા કન્યાનું આપેલું છે વરનું આપણે લખવાનું છે બરાબર તો જો હવે ઉદાહરણ કન્યા તો વર કન્યા તો વર બરાબર હવે કન્યાના મમ્મી પપ્પા તો વરના સાસુ સસરા થયા કન્યાના એટલે કે છોકરીના મમ્મી પપ્પા હોય એ છોકરાને સાસુ સસરા થાય હવે બહેન અને જીજાજી બહેન અને જીજાજી હવે બહેન છે કે એને થશે સાળી શું થશે સાળી સાળી અને સાધુ શું થશે સાધુ બરાબર એની પછી છે ભાઈ ભાભી તો ભાઈ છે ભાભી છે ભાભીને ભાભી જ રહેશે પણ ભાઈને સાળા કહેવાય ભાઈને શું કહેવાય સાળા તો ભાભી અને સાળા શું કહેવાય સારું બરાબર હવે બાજુની અંદર જોઈએ આપણે એમાં પણ છે કન્યા અને વર કન્યા અને વર મામા અને મામી તો વરને પણ મામા અને મામી જ થાય શું થાય મામી અને મામા મામી અને મામા જ થાય બરાબર હવે એના પછી છે ફોઈ ફુવા તો વરને પણ ફોઈ અને ફુવા જ થાય ફોઈ અને ફુવા બરાબર હવે એના પછી છે કાકી કાકા તો વરને પણ કાકી થાય અને કાકા થાય કાકી કાકા બરાબર તો જો અહીંયા આપણે બાજુમાં આપેલું છે એ કન્યાનું આપેલું છે આપણે લખ્યું એ વરનું લખ્યું તો તમારે એ કન્યાની સામે ને સામે લખવાનું છે બરાબર તો જો મમ્મી પપ્પા તો સાસુ અને સસરા થાય બહેન અને જીજાજી તો સાળી અને સાધુ થાય
ભાઈ તો વરને પણ ભાભી એટલે ભાઈ જ થાય. કન્યાને મામા મામી તો વરના પણ એ મામા મામી જ થાય. પણ મામા સસરા કહી મામી સાસુ કહી પછી ફોઈ ફુવા તો એ વરને પણ ફોઈ અને ફુવા થાય. કાકા કાકી તો વરને પણ કાકા અને કાકી જ થાય. તો તમારે આ રીતે સામે લખી દેવાનું છે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે જુઓ કૌંસમાં પ્રાણીના નામ મૂકતા જાઓ. રંગ શબ્દમાં ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરતા જઈ વાક્ય બનાવો. તો જો આપણે સૂચનામાં ખ્યાલ ના આવે તો સૂચના આપણે ફરીથી વાંચીશું. તમારે પણ વિદ્યાર્થી મિત્રો જો એક વખત વાંચવાથી સૂચનામાં ખ્યાલ ના આવે તો સૂચના બે વખત વાંચવાની બરાબર સમજવાની પછી જ આપણે નીચે લખવાનું છે. તો જો શું છે કૌંસમાં પ્રાણીના નામ મૂકતા જ જો કૌંસ આપેલો છે એમાં પ્રાણીઓના નામ લખેલા છે તો કૌંસમાંથી પ્રાણીઓના નામ મૂકતું જવાનું છે અને રંગીન શબ્દોના ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરતા જવાનું છે. રંગીન શબ્દ જો આપણે રહી આપણો રહ્યો એ બે રંગીન શબ્દ ચાર આપેલા છે એ પ્રમાણે આપણે શબ્દ બદલાતું જવાનું છે. તો જો કૌંસમાં ગાય વાદરો બળદ હાથી ઊંટ ગધેડું અળસિયું કૂતરું ચકલી ખેડૂત પોપટ અને કાગડો તો અહીંયા આપણે બે આપેલા છે બે પછી એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે આપણે પાંચ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે લખતું જવાનું છે બરાબર. હવે એક ખૂબ જૂના સમયથી આપણે ઊંટ લઈશું કે ખૂબ જૂના સમયથી ઊંટ આપણો મિત્ર રહ્યો
આપનો મિત્ર રહ્યો છે. ખૂબ જૂના સમયથી ઊંટ આપનો મિત્ર રહ્યો છે. એના પછી છે ગધેડું. તો ખૂબ જૂના સમયથી ગધેડું આપનો મિત્ર રહ્યો છે. ખૂબ જૂના સમયથી ગધેડું આપનો મિત્ર રહ્યો છે. હવે છેલ્લું વાક્ય છે કે ખૂબ જૂના સમયથી કળશિયું આપનો મિત્ર રહ્યો છે. ખૂબ જૂના સમયથી કળશિયું આપનો મિત્ર રહ્યો છે. આ રીતે વિદ્યાર્થી ચિત્ર લખવાનું છે. બરાબર, તમારે મારી સાથે 1, 2, 3, 4 અને 5 વાક્ય લખવાના છે. બરાબર, તો તમારે એ લખી દેવાનું.